ને મિત્રો, મજામાં મિત્રો, આપણે ખબર છે બિન સચિવાલયનું આજે પેપર લેવાનું, અને એનું જ આજે જ આપણે સોલ્યુશન એટલે મૂકીએ છીએ કે ઘણા લોકો રાહ જોઈને બેઠા હશે કે સર તમે કહેતા હતા કે સોલ્યુશન મૂકજો, તો આજે હું મૂકવાનો પ્રયાસ કરું છું. બનશે તો બધા મેસેજને મૂકી દઈશ, નહીં તો આવતીકાલે પણ મૂકી દઈશ. પણ જો મુકાઈ જાય તો તમે સબસ્ક્રાઈબ કરેલું જ છે તો તમને નોટિફિકેશન આવી જશે અને જોઈ લેજો. જો પ્રશ્નો પ્રમાણમાં ઘણા સરળ છે અને યસ, મને મેસેજ તો મળ્યા જ છે કે બધાને સારા ગયા છે પેપર. જોઈએ, એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓની સરેરાશ 15 વર્ષ છે. ઓકે, જો વિદ્યાર્થીઓની ઉંમરમાં બે શિક્ષકોની ઉંમર પણ ઉમેરવામાં આવે, ઓકે બે શિક્ષકોની ઉંમર એમાં ઉમેરવામાં આવે, તો નવી સરેરાશ 1 જેટલી વધે છે, તો તે બે શિક્ષકોની કુલ ઉંમર કેટલી? એટલે કે મિત્રો, આપણે ખબર છે કે 30 વિદ્યાર્થી અને 15 વર્ષ, તો બધા વિદ્યાર્થીનો સરવાળો, ઉંમરનો સરવાળો 450 થાય, આપણે જાણીએ છીએ બરાબર. કારણ કે આપણે ખબર છે કે એક્સ બાર બરાબર ને, તો શું છે, તો કે ભાઈ સિગમાં એક્સ આઈ છેદમાં એન બરાબર. તો એક્સ બાર એટલે સરેરાશ બરાબર, એ તો તમે જાણો છો 15 છે. પછી વિદ્યાર્થીઓ એન કેટલા છે, 30. તો આ બેનો ગુણાકાર કરો તો તમને સિગમાં એક્સ આઈ મળે, એટલે કે સરવાળો મળે. તો આ તો તમને મળી ગયું. હવે શું થાય છે, વિદ્યાર્થીઓની ઉંમરમાં બે શિક્ષકો ઉમેરીએ છીએ. હવે ટોટલ 15ની સંખ્યા છે, હવે આપણે બે ઉમેરી દઈએ, 17 થાય છે. તો થાય છે શું, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો જૂની સરેરાશ કેટલી છે, 15 વર્ષ, એમાં 1 જેટલી વધે છે. તો સોરી, અહીંયા આપણો ગોટાળો થાય છે, સરેરાશ અહીંયા છે 15 છે, તો 15ના કેટલા થઈ જાય છે, તો કે હવે 16 થઈ જાય છે બરાબર. અને વિદ્યાર્થીઓ કેટલા હતા, તો કે 30 હતા, અને બે શિક્ષકો ઉમેરાણા છે, એટલે કે 32 બરાબર છે. તો મિત્રો, હવે આનો ગુણાકાર કરો તો જે કાંઈ વધ્યું છે એ ખબર પડી જશે, અહીંયા જે જવાબ આવશે. બીજું, મેં તમને કીધું કે આપણે 32 અને 16નો ગુણાકાર, હવે ઓલું જે મેં કીધું ને, પહેલાં આમ ગુણાકાર કરી, પછી આમ બેનો ગુણાકાર કરીને સરવાળો કરી અને આ કરી. ઓકે, તો આ જે સિસ્ટમ છે એનો ઉપયોગ કરી. ચાલો, 6 2 12નો બગડો, પછી વધીએ. હવે જુઓ જે, એક મિનિટ કલર બદલાવી નાખું એટલે તમને મજા આવે. ચાલો, આપણે આ કર્યું, 6 2 બરાબર, 6 2 12 અને બગડો વધી 1. ચાલો, હવે આ બેનો ગુણાકાર, 6 3 18. ચાલો, 2 1 2 18 ને 2 20, અને આ 1 હતો, 1 લઈ લઈ બરાબર. અને પછી 3 અને 1નો ગુણાકાર, તો 20 હતો ને, હા 3 એટલે 512. તો જવાબ આવ્યો છે 512. મિત્રો, આ 512 શું કામ થઈ ગયા, તો તમે કહેશો સાહેબ અહીંયા જે 15 છે એના 16 થઈ ગયા છે, પણ અહીંયા બે જણા જે ઉમેરાણા છે ને એના લીધે. હવે પ્રશ્ન, બે બે શિક્ષકની કુલ ઉંમર કીધી છે, તો એ બસ એટલે વધ્યું છે. હવે તમને મેં કીધું એમ કે તમારે બાદબાકીનો એક નિયમ છે કે તમે સરવાળામાં છે ને 512 થવા જોઈએ, તો તમે 0માં કેટલા ઉમેરો તો 2 આવે, તો કે 2. 5માં કેટલા ઉમેરો તો 1 આવે, તો કે 6 ને 5 11, ના આવી ગયું. તો જવાબ શું આવશે, 62, એવું કંઈ છે? તમે કહેશો હા સર છે, તો બિલકુલ સાચું છે, 62 વર્ષ. તો આવા દાખલા જે તમે જાણો છો, જે બેઝ છે એ તો આવો જ છે, પણ એને તમારે આત્મસાત કરવાનો, જેથી કરીને, કારણ કે આમાં તમે સૂત્ર લખો ને એની કાંઈ એના માર્ક્સ છે નહીં, એટલે તમે જેમ પ્રેક્ટિસ કરશો ને એવું પછી મોઢે થશે, અને તમે પછી એના આધારે સીધા આવા ગુણાકાર કરશો અને બાદબાકી કરશો અને સીધો સરવાળો કરશો. એક ઉદાહરણ આપણે લઈ કે દાખલા તરીકે 461 છે, એમાંથી 322 બાદ કરવા છે. તો મેં તમને કીધું કે 322 તમે લખો ને, સરવાળાને રૂપે આપણે બાદબાકી ગોતવી છે. તો આ પણ રીત કીધી કે 2માં કેટલા ઉમેરો તો 1 આવે, તો તમે કહેશો 9 બરાબર, 9 ને 2 11 વધી 1, 3ની અંદર કેટલા ઉમેરો તો 3, એટલે 149. આ જવાબ. તો આ પદ્ધતિથી તમે ઘણા બધા પ્રેક્ટિસ કરશો તો મળી જશે, તમે ચેક કરો. તો આપણે આ પણ રીત છે, કાંઈ 10 કો લઈને પછી આ થાય, પછી 5 વધે 3 વધે બરાબર ને. તો આ પણ એક રીત છે, 139 જ જવાબ આવશે, બંને જવાબ સરખા આવશે. પણ આ પ્રેક્ટિસ કરજો, સરવાળાના રૂપે બાદ બાકી, તો સરવાળો આપણને ઇઝી પડતો હોય છે અને એ તમને આવડી જશે. જોઈએ નેક્સ્ટ. અહીંયા તમને એવું કીધું છે કે 1 + 6y = 13 છે, ઓકે, અને 1 + 4y = 15 છે. તો વાય આપણે મૂલ્ય શોધવાનું છે. તમને ઘણી બધી આની રીત, એ આદેશની રીત ને બરાબર, ચોકડી ગુણા, કેટલી બધી રીતો છે, પણ આપણે આવા દાખલામાં તો સિમ્પલ જ ખાલી એમને એમ ખબર પડી જાય કે 1 + 4y છે અને 15 છે. હવે તમારે કોનું, વાયનું મૂલ્ય મેળવો તો એક્સ નાબૂદ કરવાનો, તે થઈ જશે ઓટોમેટિક. આ +x છે, આ ઓછા છે, અને ઓછા કરશો એટલે આ ઓછા થઈ જશે, એટલે ઉડી જશે, આ પણ ઓછા થઈ જશે, આ પણ ઓછા થઈ જશે. એક્સમાંથી એક્સ જાય 0. 6y - 4y, ઓછા 4y એટલે 2y,
અને 13 ઓછા 15 એ તો ઓછા 2 આવશે બરાબર 13 માંથી 15 જાય તો ઓછા 2 તો y બરાબર શું આવ્યું ઓછા 2 ના છેદમાં 2 એનો અર્થ કે y ની કિંમત તમને શું આવે છે ઓછા 1 તો એ તો શોધવાની હતી યસ બિલકુલ સાચું છે તો ઇઝ ઇટ ઓકે અને હજી લગભગ એક હા એક લઈ લી ચાલો એક સમદ્વિ બાજુ ત્રિકોણની બે સરખી બાજુઓનું માપ 10 છે જો તેની ત્રીજી બાજુ પરના વેધની લંબાઈ 8 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું મિત્રો સમબાજુ હોય એટલે તમને ખબર છે બધી બાજુ સરખી હોય રાઈટ બરાબર બીજું આ 60-60 અંશો આ બધું એટલામાં જરૂર નથી પણ તમને ખબર પડે બીજું શું કહે છે બે બાજુ દાખલા એક સમદ્વિ બાજુ સોરી મિત્રો અહીંયા કેવી વાત છે એક મિનિટ હું તમારે પેલું બદલાવી લઉં ઓકે જો આ બાજુ અને આ બાજુ સરખી હશે આ તો ગમે એટલી હોઈ શકે છે એટલે કે અહીંયા 10 હશે તો અહીંયા 10 છે આ 20 હોય 30 હોય ગમે એટલી હોય ત્રીજી બાજુ ઉપર વેધ કરો એટલે તમારે આમાં આવશે વેધ આ 90 ડિગ્રી હોય હા પણ સમબાજુ સમદ્વિ બાજુ છે એટલે એટલું નક્કી છે કે આ બરાબર આ જે સાઈડ અને આ સાઈડ સરખી હશે એટલે કે આપણી પાસે એક સરસ મજાનો એવો ત્રિકોણ આવી ગયો છે કે જેની અંદર તમને આ ખબર છે કે 10 છે સોરી આ તમને ખબર છે કે 10 છે અને વેધની લંબાઈ તમને 8 આપી છે એટલે તમને આ પણ ખબર છે કે 8 છે સોરી 8 છે એટલે કે આ 8 છે હવે તમારે આ શોધવાનું છે મિત્રો તમને એક મેં શીખડાવ્યું હતું જો તમને યાદ હોય તો જસ્ટ મિનિટ આ ચાલતી નથી ઓકે જોજ જસ્ટ મિનિટ મિત્રો પેનને કંઈક આઈ થિંક ઓકે ચાલતી નથી તો મિત્રો આપણને ખબર પડી જશે સોરી 8 અહીંયા તમારી સામે 8 છે અને અહીંયા 10 છે તો આ કેવું છે 3, 4 અને 5 એવી આખી ત્રિપુટીની જે મેં તમને આખી એક શીખડાવી હતી 3, 4 અને 5 તો અહીંયા 3 ના ડબલ 6 થાય 4 ના ડબલ 8 થાય જે છે 5 ના ડબલ 10 થાય એ પણ છે એટલે કે 3 ના ડબલ 6 છે એ જ સીધે સીધો જવાબ આવે એટલે કે એ છે એ એનો જવાબ આવશે સોરી મિત્રો આની કદાચ જે પેન્સિલ છે એનો ચાર્જ કદાચ કરવાની હશે એટલે નથી થતું પણ તમને જવાબ આવડી જશે 6 સેમી થશે કારણ કે પાયથાગોરસના પ્રમાણે 10નો વર્ગ બરાબર 1x નો વર્ગ વત્તા 8નો વર્ગ એટલે 64 વત્તા શું કરીએ તો 100 આવે તો તમે કહેશો સાહેબ 36 અને 36નું વર્ગમૂળ કરશો પાયથાગોરસના પ્રમાણે 6 સેમી આવી જશે તો ઇઝ ઇટ ઓકે તો મિત્રો આવા સમ જે તમને ચોક્કસથી આવડી જાય અને આવડી જ ગયા હશે જે લોકો હવે પછી દેવાને જવા છે તલાટીને કોર્પોરેશનના જે પણ બધી ભરતીઓ છે એમાં જે મેથ્સ રીઝનિંગ છે એ તમને હવે ચોક્કસથી આવડી જશે તો